આપની આળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર. હેલો સૌરાષ્ટ્ર કેબલ્સ નેટવર્ક રાજકોટ. મગફળીના ટેકાના ભાવને લઈને ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. ગીર સોમનાથના ખેડૂતોમાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીના 3 કેન્દ્રો બંધ થતા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંદાજે 200 જેટલા ખેડૂતોએ આજે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદન પાઠવ્યું હતું અને મગફળી કેન્દ્રો તાત્કાલિક ફરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને ખેડૂતોનો પ્રશ્ન હતો કે મગફળીના અમારા તાલુકામાં 3 કેન્દ્રો છે, ધોકરવા, ગીરગઢડા અને અહીંયા ઉમેદપરા. તો 3 જગ્યાએ કેન્દ્રો અચાનક બંધ કરી દેવામાં આવ્યા. ખેડૂતોને હજી તો 30% માંડવીની ખરીદી નથી થઈ. 72 દિવસમાં માત્ર ને માત્ર 24 દિવસ ખાલી કેન્દ્રો ચાલુ રહ્યા તો હજુ તો 70% મગફળી બાકી છે. તો અમારી માગણી, દરેક ખેડૂતોની માગણી એવી છે કે વહેલામાં વહેલી તકે આ 3 કેન્દ્રો ચાલુ થાય અને ખેડૂતોને મગફળી ખરીદાય. એક અઠવાડિયાથી બંધ છે અને ઉપરથી એવું કહેવામાં આવે છે ગોડાઉનો નથી, એના માટે ગાંધીધામ ગોડાઉનો છે તો ખેડૂતોએ પૈસા ચૂકવવા પડે. ખેડૂતો શું કામ પૈસા ચૂકવે? 30 રૂપિયા ચૂકવવા પડે એવું કહે છે. ગુણદીઠ 30 ચૂકવવા પડે તો એ શું કામ ખેડૂતો આપે? એટલે એ પૈસા નહીં ચૂકવે અને સરકારે ખરીદી કરવાનું નક્કી કર્યું છે તો સરકારે એની જવાબદારી લેશે. આજે એ બધા ખેડૂતો ભેગા મળી અને અમે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપ્યું. ઉમેદ ભાઈ, આ તાત્કાલિક અસરથી આ 3 કેન્દ્રો ચાલુ થાય. અંદાજે 70% ખેડૂતો બાકી છે. એટલે 1000 તો લખાયેલા છે. હા, 1000 ન ખરીદો પાછળ ના, કાં તો બારદાન ન હોય, કાં તો ગોડાઉનની મુશ્કેલી હોય. એટલે અહીંથી મગફળી સ્ટોર થઈ જાય એટલે ઘણી વખત ગાંધીધામના મગફળી મોકલવાની હોય તો એના ટ્રકો પણ ન મળે. હવે અમને તો હજી કાંઈ મળ્યો નથી જવાબ. ના, એવું ભરવાના છે એવું નથી કહેવામાં આવ્યું, ખેડૂતોને એમ નથી કહેવામાં. પણ બારદાન મગફળીના અહીંથી લઈ જવામાં ગાંધીધામ જે ભાડા તફાવત હતો, કાં તો અહીં અટકી જાય. ભાડા જે સરકારના નોમ્સ મુજબ જ મળતા હોય એના હિસાબે અહીં ટ્રક માલિકો છે એ બધા એના ઊંચા ભાડા હોય તો જ જાય, એને મળતા પૂરા ભાડા. મારી દ્રષ્ટિએ તો 1-2 દિવસમાં જ આ કેન્દ્રો ચાલુ થવા જોઈએ અને જો 2 દિવસમાં કેન્દ્રો ચાલુ નહીં થાય તો અમે બધા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અમે આ ઉપવાસ આંદોલન પર ઉતરશું અથવા તો રસ્તા રોકો આંદોલનો પણ કરશું. 2 દિવસ પછી પોતાના મુખ્ય પ્રશ્નમાં એવું છે, એમના જે પાક છે, પાકના ટેકાના ભાવે ખરીદીની કાર્યવાહી જે સરકારશ્રીની ચાલુ હતી, હાલ મને આવેદનપત્ર રજૂ કર્યું છે. આવેદનપત્ર અને એમની મૌખિક રજૂઆત મેં સાંભળી. એમનો પ્રશ્ન એવો છે કે ટેકાના ભાવોની જે ખરીદી હતી એ ઘણા સમયથી બંધ થઈ ગઈ છે, અટકી ગઈ છે, અથવા તો જે રીતે થવી જોઈએ રીતે નથી થતી, માટે ખેડૂતોને હેરાનગતિ થઈ રહી છે, થોડી મુશ્કેલી છે. તો આ મુશ્કેલીનું નિરાકરણ આવે અને સરળતાથી આ કામગીરી પતે એના માટેનું એમનું આવેદનપત્ર છે, રજૂઆત છે, અને એમના આવેદનપત્રની રજૂઆત હું તાત્કાલિક સરકારશ્રીમાં પહોંચાડવા માટેની કાર્યવાહી મારે કરવાની છે, હું કરીશ. ખરીદી કેન્દ્રોનું રેકોર્ડ જે છે એ કંઈ અત્યારે હાલ અમારી કચેરીમાં ન હોય, પણ મારી જાણકારી મુજબ લગભગ 3 ખરીદી કેન્દ્રો હતા. એક અહીંયા ગીરગઢડા ખાતે હતું, બાકીના 2 ગ્રામ્ય વિસ્તારમાં પણ રાખવામાં આવ્યા હતા. એ હાલ લગભગ 100-150 ખેડૂતો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, એમની રજૂઆતો કરી છે, મૌખિક રજૂઆત કરી છે, શાંતિપૂર્વક આવેદનપત્ર આપ્યું છે અને